વિરામ બાદ આગળ વાત કરીએ રાજપીપળાની. રાજપીપળા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નર્મદા જિલ્લાની બીજી વાર મુલાકાતે. આ પ્રસંગે સંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ આવી હતી. જે પ્રસંગે તેઓ સંસદ ગીતાબેન રાઠવા, સંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ ડાંગર, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લાના તાલુકાના શહેરના હોદ્દેદારો એ સી આર પાટીલ તેમજનું સ્વાગત કર્યું હતું. બદ્દામ લાસરસ રોડ હાલ તૈયાર થઈ રહ્યો છે. તે રોડથી લાસરસ પહોંચી ટંકારીથી શહેરાવરોડનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. વૃક્ષારોપણના કાર્યક્રમ પહેલાં નર્મદા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બાઇક રેલી સ્વરૂપે સી આર પાટીલનું સ્વાગત કર્યું હતું. લાસરસ ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવન નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત સી આર પાટીલે વૃક્ષ રોપીને પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ 5000 વૃક્ષોનું કાર્યકરોએ સમૂહમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લા મહિલા મોરચાની બહેનો તથા વિવિધ મોરચા તથા તાલુકાના ભાજપી કાર્યકરોએ પણ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. તો આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે ભારત માતા કી જયના નારા લગાવવાથી કશું જ નહીં થાય. ભારત માતા તો આપણા હૃદયમાં જ છે, પરંતુ આપણે સૌ દેશવાસીઓ ભારત દેશના વિકાસ માટે આગળ આવવું પડશે. આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે જે વધુ ઓક્સિજન પેદા કરે છે એવા વૃક્ષો આપણે ઉગાડવા પડશે. ગુજરાતનો મુખ્યમંત્રી આદિવાસી હોવો જોઈએ એવું છોટું વસાવાની માંગ મુદ્દે એમણે ટકોર કરતા જણાવ્યું હતું કે છોટું વસાવાની માંગને હું બહુ ગંભીરતાથી લેતો નથી. ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપ કેટલું સફળ રહેશે એ મુદ્દે પાટીલે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ બણગા ફૂંકી જેટલા વચનો આપ્યા છે એ એમણે હજી પૂર્યા કર્યા નથી. દિલ્હીના 33% સ્કૂલના રિઝલ્ટ ફેલ ગયા છે. ગુજરાતમાં 40 લાખ, જ્યારે દિલ્હીમાં 19 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. દિલ્હીના સામે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી છે. સી આર પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ ગુજરાતના 5 મંત્રીઓના સ્થાન મળ્યું છે. એનાથી ગુજરાતનો વિકાસ ઝડપી બનશે. હવે ગુજરાતના પ્રશ્નો ઝડપથી ઉકેલાશે અને ગુજરાતને મોટો ફાયદો થશે. ગુજરાતમાં સુશિક્ષિત બેરોજગારીને નોકરી નથી મળી એવા બેરોજગાર યુવાનોને આત્મનિર્ભય બનવાની જરૂર છે. એમને રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની યોજનાઓની રોજગારલક્ષી માહિતી આપી તેમને રોજગાર મળે એવા પ્રયત્નો કરવા જોઈએ એમ જણાવ્યું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.